તરફ દ્વારકા જિલ્લામાં જ્યારે વરસાદની શરૂઆત થઈ છે, દ્વારકા મંદિરે નૂતન ધ્વજા અડધી કાઠીએ લહેરાવાય છે. વરસાદ અને પવનની શક્યતાને જોતા અડધી કાઠીએ ધ્વજા લહેરાવાઈ. આગાહીને પગલે અબૂટી પરિવાર દેવસ્થાન સમિતિએ આ મહત્વનો નિર્ણય કર્યો છે. દ્વારકામાં છેલ્લા 2-3 દિવસોથી જે વરસાદી માહોલ પણ યથાવત છે અને હજુ પણ આગામી 7 દિવસ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. એવામાં દ્વારકા મંદિરે નૂતન ધ્વજા અડધી કાઠીએ લહેરાવવા માટેનો આ નિર્ણય કરી દેવાયો છે. આગાહીને પગલે અબૂટી પરિવાર અને દેવસ્થાન સમિતિએ આ નિર્ણય કર્યો છે. જે દ્રશ્યો પણ અત્યારે સામે આવી રહ્યા છે, જ્યાં દ્વારકા મંદિરે નૂતન ધ્વજા અડધી કાઠી અત્યારે લહેરાવાય છે. વરસાદ પવનની શક્યતાને જોતા આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. દ્વારકામાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ પણ યથાવત છે અને દરિયાકાંઠાનો વિસ્તાર હોવાને કારણે પણ સતત જે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. બીજી તરફ ભારે વરસાદની પણ શક્યતા હવામાન વિભાગે પણ વ્યક્ત કરી છે. એવામાં હવે દ્વારકા મંદિરે નૂતન ધ્વજા અડધી કાઠીએ લહેરાવવામાં આવી છે. આગાહીને પગલે આ દેવસ્થાન સમિતિએ મહત્વનો નિર્ણય. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા રાજુ રૂપારેલી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. રાજુશ, આ મહત્વનો એ નિર્ણય લેવાયો છે કે હવે દ્વારકા મંદિરે નૂતન ધ્વજા અડધી કાઠીએ લહેરાવાશે. બીજો વાત કરવામાં આવે તો ગઈકાલે દ્વારકામાં ભારે વરસાદ પડ્યો હતો, ત્યારબાદ આજે છે તે સવારથી વહેલી સવારથી વરસાદ અને પવનની શક્યતાઓને લઈ અને દ્વારકાધીશ જગત મંદિર પર દરરોજની જે 6 ધ્વજાઓ ચડે છે તેમાંની આજ પહેલી ધ્વજાથી જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ધ્વજા ચડાવવા જે અબોટી પરિવારના લોકો ચડે છે તેમના દ્વારા આ ઉપર ચડવામાં મુશ્કેલીઓ થતી હોય, ત્યારબાદ તેમણે દેવસ્થાન સમિતિ સાથે વાત કરી અને આ નિર્ણય લીધો છે. જ્યારે વરસાદ અને પવન છે તે ઓછો થશે ત્યારે છે તે ફરી રાબેતા મુજબ છે તે ધ્વજાજી પોતાના ઉચ્ચ શિખર પર છે તે ચડી શકશે. જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ. તો દિવસ દરમિયાન દ્વારકા મંદિરે 6 જેટલી ધજાઓ ચડાવવામાં આવે છે અને ભારે વરસાદ અને પવનના કારણે હાલ મહત્વનો નિર્ણય લેવાયો છે કે નૂતન ધ્વજા અડધી કાઠીએ લહેરાવવામાં આવશે. આ તરફ દ્વારકામાં જે ભારે વરસાદની શક્યતા જોવામાં આવી રહી છે, એવામાં છેલ્લા 3 દિવસોથી સતત વરસાદી માહોલ પણ યથાવત છે. દ્વારકાના શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા હેત વરસાવી રહ્યા છે અને ગઈકાલથી ધોધમાર વરસાદની પણ શરૂઆત થઈ હતી. કહેવાય છે કે શનિવારે વરસાદ વરસે તો આખું અઠવાડિયું વરસાદી માહોલ રહેશે. જો કે હવામાન વિભાગે પણ એ જ આગાહી કરી છે કે આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે. ત્યારે દ્વારકા શહેરની સાથોસાથ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજા હેત વરસાવી રહ્યા છે, જેને લઈ ગ્રામ્ય વિસ્તારોમાં હાલ તો ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. બરડિયા, ધેણકી, નાગેશ્વર સહિતના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ નોંધાયો છે.